નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એક એવી યોજનાની વાત કરવાની છે કે સરકાર તરફથી કોઈ સાધનની સહાય મળે. લોકોના ઘણાના મેસેજ હતા કે સરકાર તરફથી કોઈ સાધન માટેની કોઈ સહાય મળતી હોય એવી યોજના વિશે માહિતી આપો. તો અહીંયા આપણે એક એવી જ યોજનાની વાત કરવાની છે, માનવ ગરિમા યોજના. એમાં તમને સરકાર તરફથી સાધનની સહાય મળે છે, જેમાં પણ તમારું કૌશલ્ય હોય એ ટાઈપના સાધન સરકાર તરફથી આપવામાં આવે છે. તો આ લાભ કઈ જગ્યાએથી મળે છે અને એના માટે શું શું પુરાવા આપવા પડે છે એ આપણે અહીંયા ડિટેલમાં જોઈએ, અને એની શરતો પણ શું છે એ પણ આપણે અહીંયા ડિસ્કસ કરીએ. તો જો મિત્રો તમે નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને અમારા બીજા પણ વિડીયો જો તમારે મેળવવા હોય સરકારની યોજના રિલેટેડ તો ડિસ્ક્રિપ્શનમાં અહીંયા લિંક આપેલી છે, તે ચેનલ સબસ્ક્રાઈબ કરીને તમે મેળવી શકો છો. તો આ છે સરકારની યોજના, માનવ ગરિમા યોજના. આનો લાભ કોને મળે છે? આનો લાભ જે છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના લાભાર્થીઓને સાધનો ટૂલ કિટ્સ પૂરી પાડવા માટે સ્વરોજગારીની આપવાની એક યોજના છે. કેટલો લાભ મળે? લાભાર્થીને કિટ સ્વરૂપમાં ફક્ત 2 પ્રકારના સાધનો આપવામાં આવે છે, જે તેમની જરૂરિયાત, કુટુંબની પૃષ્ઠભૂમિ અને વારસાગત જે હુનર હોય એ તાલીમ, કૌશલ્ય, ગામોતે પ્રકારના ધંધાનું ટકાઉપણું વગેરે 6,000 કુટુંબોને વિનામૂલ્યે આપવામાં આવે છે. સાધનો અંગેની યાદી, તો કયા કયા સાધન સરકાર તરફથી આપવામાં આવે છે તો આપણે જોઈએ. એક તો જો કોઈ લુહારી કામ કરતા હોય, સુથારી કામ, નેતર, વાસકામ, બાગાયતીનું જો કોઈ કામ કરતું હોય, કુંભારી કામ, કોઈ પ્લમ્બિંગનું કામ કરતા હોય, કેટરિંગ, ટેલરિંગ એન્ડ ગાર્મેન્ટ્સ, ઇલેક્ટ્રિક એમ્પ અને જે રિપેરિંગનું કામ કરતા હોય, કમ્પ્યુટર રિપેરિંગ, મોબાઈલ રિપેરિંગ, ઓટોમોબાઈલ્સ, જે સ્કૂટર્સ ને એ બધાનું, મોટરસાયકલ રિપેરિંગ, મંડપ ડેકોરેશનનું કરતા હોય, લાઇટ ને સાઉન્ડનું કરતા હોય, પેકેજિંગનું કોઈ કરતા હોય, મેંગો પલ્પ એન્ડ પેકેજિંગ યુનિટ, મિની કેબિન વિથ પ્રોવિઝનલ સ્ટોર્સ હોય, ઠંડા પાણીના મશીન માટેનું કરતા હોય, બનાના પ્લાન્ટ, વેસ્ટમાંથી પેકેજિંગ પેપર્સ કરતા હોય, ડીશ વાટકા મેકિંગ યુનિટ હોય, પાપડ અથાણા, લેધર વર્ક્સ હોય, યા અનાજ દળવાની ઘંટી હોય, જ્યુસ સેન્ટર હોય, સિમેન્ટ બ્લોક બનાવતા હોય, જો પોર્ટેબલ વેલ્ડિંગ મશીન હોય, કડિયા કામના સાધનો હોય, લોન્ડ્રી, માર્બલ કોટ સ્ટોન કટિંગ મશીન હોય, ફેબ્રિકેશનનું કરતા હોય, પેઇન્ટિંગ હોય, હેર કટિંગ હોય, યા ઇલેક્ટ્રિક રંધો હોય. તો આવા જો તમે કોઈ કામ કરતા હોય તો સરકાર તરફથી જે ટૂલ્સ હોય છે એ તમને આપવામાં આવે છે. તો આ લાભ કઈ જગ્યાએ મળે? તો એ નિયામક જે કચેરી હોય, અનુસૂચિત જાતિની જે કચેરી હોય છે ત્યાંથી તમને આનો લાભ મળશે. આ લાભ લેવા માટે કયા કયા પુરાવા તમારે આપવાના છે? બારકોડ એક વાળી જે રેશન કાર્ડ છે એ તમારે જોઈશે, જાતિ અંગેનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો એક ફોટો, બીપીએલ લાભાર્થીનો સ્કોરની નકલ, આવકનો દાખલો, સક્ષમ અધિકારીનો, શૈક્ષણિક લાયકાતના આધાર પુરાવા અને એક આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક અથવા રદ કરેલ એક ચેક. તો આ બધા ડોક્યુમેન્ટ્સ છે જે તમારે લાભ લેવા માટે જરૂરી છે. આ યોજનાનો લાભ લેવા માટે સરકાર તરફથી અમુક શરતો પણ રાખવામાં આવી છે કે તમે ગુજરાતના વતની હોવા જોઈએ, અરજદાર કુટુંબની વાર્ષિક આવક 1,20,000 અને શહેરી વિસ્તારની 1,50,000થી વધુ હોવી જોઈએ નહીં. તો આ લિમિટ રાખેલી છે. અને અનુસૂચિત જાતિ પૈકી અન્ય પછાત જાતિના જે અરજદારો હોય એમનું આવકનું કોઈ લાગુ નહીં પડે. ઉંમર જે છે 18-60 વર્ષની હોવી જરૂરી છે, એની વચ્ચે હોય મતલબ ચાલે. અરજદાર તેમના કુટુંબ સભ્યોને ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ કે રાજ્યની અન્ય કોઈ એજન્સીઓ, સંસ્થા કે બેંકમાંથી સબસિડાઇઝ ધિરાણ મેળવવું હોવું જોઈએ નહીં. કોઈ જગ્યાએથી તમે સબસિડી યા તો કોઈ લોન લીધેલી
ના હોવી જોઈએ. અગાઉના વર્ષમાં અનુસૂચિત જાતિ વિકાસ નિગમ ગાંધીનગર તેમજ આ ખાતા દ્વારા માનવ ગરિમા યોજના હેઠળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની માનવ કલ્યાણ યોજનામાં ઈસમોને લાભ લીધેલ હોય તેઓએ આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. તો આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો છે જે તમને આ યોજનાનો લાભ લેતા રોકી પણ શકે છે અને આનાથી તમને ફાયદો પણ થઈ શકે છે. તો આ આપણે ડિટેલમાં વાત કરી માનવ ગરિમા યોજના. તો તમે આનો લાભ લઈ શકો છો. જો તમારા મિત્રોને પણ લેવાનો હોય તો એમના સુધી પણ શેર કરો, એમને પણ આ માહિતી ખ્યાલ આવે. અને અમારા બીજા વિડીયોઝ મેળવવા માટે તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈ ચેનલ સબસ્ક્રાઈબ કરીને પણ મેળવી શકો છો. આભાર મિત્રો.